सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमला सन प्रिया सरस्वती नृत्य तुवाची मिशदा। प्रेम थी जीववानी शुरुआत करवानी, અને પ્રેમથી જીવવાનું હોય તો સૌથી પહેલો પ્રેમ તમે ક્યાં કરવા જશો એટલે ભાઈબીજ આવી, ભાઈબીજ બેન જેવો નિર્વ્યાજ પ્રેમ ક્યાંય નથી, કોઈ એની પછવાડે સ્વાર્થ છે જ નહીં, એને હોય તો એ જીવતા આવડતું નથી। ભાઈ અને બહેનનો સંબંધ અતિશય પવિત્ર છે, યમદ્વિતીય પણ કહેવાય છે ભાઈબીજને। યમરાજ પોતાની બહેન યમુનાને ત્યાં જમવા ગયા છે અને ત્યાર પછી યમુનાએ માગણી કરી છે કે તું જેમ મારો ભાઈ છે તું યમરાજ છે, પણ જે ભાઈ પોતાના બહેનના ઘરે જમશે તે ભાઈને તકલીફ ન થાય આવું તું મને વરદાન આપ, આપે છે। તે બહેન ભાઈબીજના દિવસે પોતાના ભાઈને જમાડશે, તેનો ભાઈ ચિરાયુષ થશે, એને પણ વૈધવી યોગ નહીં આવે। એની પછાડે પણ કેટલાક સંકેત રહેલા છે, કારણ કે કેટલાક માણસો જીવતા જ મરેલા હોય છે, ત્યારે ખરેખર જીવશે પ્રેમથી જે ભાઈ પોતાના બહેનના ઘરે જમશે અને બહેન એને પ્રેમથી જમાડશે તે ભાઈ મરશે નહીં, એટલે છેલ્લા શ્વાસ સુધી જીવશે, મરેલા જેવો નહીં જીવે। બાકી મરણ તો બધાને જ છે, મૃત્યુ ટળતું જ નથી, મૃત્યુ ટળે ને એની ભીતિને ટાળવી, મરણ એ તો સનાતન સત્ય છે। દુનિયામાં જે માણસ આવ્યો તે જવાનો છે, અવતારો આવ્યા તે પણ ગયા, તીર્થંકરો આવ્યા તે પણ ગયા, આચાર્યો પણ ગયા, કોઈ બાકી રહ્યું નથી, તો આ માણસ મરશે નહીં એવો વરદાન એનો અર્થ છેલ્લા શ્વાસ સુધી જીવતો રહેશે, એની તો જીવતા જ મરેલા માણસો હોય છે, જીવતી લાશો ફરતી હોય છે। તેથી ભાઈ બહેન નો એક નિર્વ્યાજ પ્રેમ છે, અને એ બીજો એક મહત્વ છે આ ઉત્સવનું, બીજના દિવસે આવે છે અને ચંદ્રની પૂજા તે દિવસે થાય છે। બીજના ચંદ્રને આપણે માનીએ છીએ, મુસલમાનો પણ માને છે, એમના ધ્વજમાં પણ બીજનો ચાંદ છે, તેથી બીજના ચંદ્રનું બહુ મહત્વ છે। એ કર્મયોગનું પ્રતીક છે, દાતૃત્વ અને કર્મયોગ। ચંદ્ર શુદ્ધ પક્ષમાં કમાવે છે, પૂનમ સુધી બધું એકઠું થાય, વધ પક્ષમાં આપી દે અને બીજથી પાછી કમાવાની શરૂઆત કરે, ત્યારે કમાવે અને આપે, કમાવે અને આપે, આ શિક્ષણ અને આ દીક્ષા લેવાની છે, સંગર્વાની વાત છે જ નહીં। આપીને જે માણસો કંગાલ થાય તે શોભે છે, તેથી કાળિદાસ રઘુરાજા માટે કહે છે, તાને ભવા અનેક નરાધિપસ્તમ અકિંચનત્વમ મખજમ્ય નક્તિ પર્યાય પીત સસુર હિમાંસો કલાક્ષય શ્લાઘ્ય તરોહિ વૃદ્ધે। તારો કલાક્ષય પણ શોભે છે, આપીને ક્ષીણ થયો છે, રેસમાં જુગારમાં કે સત્તામાં હાર્યો નથી, સારા કામમાં સંપત્તિ ખર્ચીને જો કોઈ માણસ ક્ષીણ થાય તો એની ક્ષીણતા પણ શોભે છે। તેથી દ્વિતીયાની બહુ મોટી કિંમત છે બીજનો ચંદ્ર। બેન પરણીને બહુ દૂર જાય ને, હજારો માઇલ પછી મળી શકે નહીં, તો એક સંકેત છે ભાઈ બહેન ભાઈ બીજના દિવસે જ્યાં બેઠો હોય ભાઈ ત્યાં એ ચંદ્રને જુએ ને બેન અહીંયાથી ચંદ્રને જુએ, ચંદ્ર દ્વારા એ લોકો એકબીજાને મળે। આવો ચંદ્ર જોડે આપણી બહેનોએ સંબંધ બાંધી નાખ્યો છે, પોતાના ચંદ્રને પોતાનો ભાઈ બનાવ્યો, અને માનો જો ભાઈ થઈ જાય તો દીકરાનો મામા થાય કે નહીં, ચાંદારે મામા મને ખૂબ ભાવતા, બોલાવું તોય નહીં પાસે કા આવતા, તેથી ચાંદા મામા ચંદ્ર ઉપર વૈજ્ઞાનિકો તો હમણાં ગયા છે, આપણી બહેનો ક્યારે નહીં પહોંચી ગઈ, દીકરાઓ એને મામા બનાવી પણ નાખ્યો। ત્યારે કહેવાનું તથું છે, એક એક મધુર સંબંધ ચંદ્ર જોડેનો બાંધવાનો છે, અને બેન હંમેશા પોતાના ભાઈ માટે મંગલ કામનાઓ જ કરતી હોય છે નાનપણથી જ। 8-10 વર્ષની બહેનો એને 5-6 વર્ષનો ભાઈ હોય ને તો બેન આવું જ ગાતી હોય, મારો ભાઈ થશે બહુ મોટો, બસ એની અપેક્ષા જ આ, મારો ભાઈ થશે બહુ મોટો, એનો ઝડશે ના જગ જોટો, નાનો છો ને આજ દિવસે પણ કાલ થશે મોટો, જગની સુંદર ફૂલવાડીમાં ખીલશે થઈ ગલગોટો, મારો ભાઈ થશે બહુ મોટો। અને આવો એક ભાઈ બહેનનો યોગ ભગવાન કૃષ્ણે કરી દેખાડ્યો, કૃષ્ણ કૃષ્ણ યોગ, દ્રૌપદી અને કૃષ્ણ ભાઈ બહેનની એક અજબ જોડી છે, દુનિયાભરમાં આવી જોવા નહીં મળે, એની અગવડમાં દોડતા આવીને ભગવાન ગમે ત્યાંથી ઉભા રહેતા હતા, તેથી કૃષ્ણ કૃષ્ણ યોગ આ દેશને આપવાનું મહાન કામ ભગવાન કૃષ્ણે કર્યું છે, અને એનું નામ પણ કૃષ્ણ જ પડ્યું છે, અગ્નિમાંથી જન્મી એટલે કૃષ્ણ, અને કૃષ્ણની બહેન હતી એટલે કૃષ્ણ, પાંચાલી કૃષ્ણ કહેવાની, ભાઈ છે કૃષ્ણ કનૈયો, સુપ્ત જીવન વીણા કેરો મુજ ભાઈ થશે ભજવૈયો, મારો ભાઈ થશે બહુ મોટો, એનો ઝડશે ના જગ જોતો, આવી રીતે મધુર ઉત્સવ ભાઈ બીજનો છે એ સંકેત પણ આમાં રહેલો છે। ત્યારે ચંદ્ર કહે છે, કમાવતા જાઓ આપતા જાઓ, કમાવતા જાઓ આપતા જાઓ, કમાવાની મનાઈ છે નહીં, લક્ષ્મીનો વિરોધ કરવો નહીં, લક્ષ્મી માં છે પણ ભોગ્ય પણ નથી, ત્યાજ્ય પણ નથી, પૂજ્ય છે, એની પાસે પ્રસાદ લેવાય અને વહેંચીને ખવાય, આ ધારણા। ત્યારે બીજના ચંદ્રનું એક મહત્વ છે, રાવણે સીતાને એકવાર પૂછેલું કે રામ માને મારામાં ફરક શું, ત્યારે
સીતા કહે છે કે તું પૂર્ણિમાનો ચાંદ છે ને રામ બીજના ચંદ્ર છે. રાવણ ખુશ થઈ ગયો, રામ આવડા આમ થાય, હું પૂર્ણિમાનો ચાંદ એટલે હવે સીતા મને મોટો સમજે છે. તો ખુશ થયો એટલે સીતાને લાગ્યું કે આ સમજો નથી આ માણસ. રાવણ કે મને બહુ આનંદ થયો કે તું મને મોટો ગણે છે. સીતા કે મને બહુ દુઃખ થયું, તું આટલો અક્કલ વગરનો છે મને ખબર નહીં હતી. વેદોને જે સ્વર આપે માણસ કેટલો બુદ્ધિમાન હશે, તને આટલી વાત સમજાણી નહીં કેમ? પૂર્ણિમાનો ચાંદ એટલે હવે આવતીકાલથી ખલાસ થવાનું ને બીજનો ચાંદ એટલે વધવાનું, હવે રામમાં વધવાના દાડા ને તારા મરવાના દાડા છે. તેથી બીજના ચંદ્રનું એક બહુ મોટું મહત્વ છે. વેપારીઓ પણ બીજના ચંદ્રની ઉપાસના કરે છે અને એના દર્શન ઉપરથી વેપારની અંદર કાર્યક્ષેત્રની અંદર તેજી મંદી કેવી આવશે નક્કી કરે છે. ભાઈ બહેનો એમાં ભાવથી જોડાય છે, બાળકો આનંદથી નાચે છે. ત્યારે બાળકોને આનંદ આપનારો, યુવાનોને ઉત્સાહ આપનારો, વેપારીઓને દિગ્દર્શન કરનારો આવો એક પવિત્ર ઉત્સવ ભાઈ બીજ છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત્.